ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર, યુથ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 12 ઉદાહરણ નંબર 3. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3 જેમ 5 જેમ, સાહેબ આ પાછું જેમ વાળું આવી ગયું, એના પ્રમાણમાં છે અને પરિમિતિ આપેલી છે 300 મીટર. તો તેનું ક્ષેત્રફળ શોધો. યાદ કરો, જ્યારે જ્યારે જેમ આવે છઠ્ઠું ચેપ્ટર, યાદ કરો, જ્યારે જ્યારે જેમ આવે ત્યારે ત્યારે આપણે એક્સ ચીપકાવી દેવાના છે પ્રેમથી. તો કે અહીં પહેલા તો આપણને ત્રિકોણાકાર શું કીધું છે, જમીનનો ટુકડો છે બરાબર, અને એમાં બાજુઓની લંબાઈ છે 3 જેમ 5 જેમ 7 ના પ્રમાણમાં આપેલી છે. તો કે અહીં હું નામ આપી દઉં આને PQR, ત્રિકોણ PQR માટે ધારો કે એ બરાબર પેલા સાથે પેલું, બીજા સાથે બીજું અને સી બરાબર 7x છે. જો અહીંયા કોઈ નિયમ નથી હો, એ બરાબર 3x પેલું જ લેવાનું, તમે આડવળું લ્યો તોય જવાબ આવશે, પણ આ એક સરખા નહીં લઈ લેતા, કોઈ બધાનો વારો આવવા દેજો. બીજું શું આપેલું છે, તો કે તથા પરિમિતિ આપણને આપેલી છે બરાબર કેટલી છે, તો કે 300 મીટર. તો શું શોધવાનું છે, તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કે એરિયા ઓફ PQR આપણે શોધવાના છે. તો અહીંયા જુઓ, x આપેલા છે તો એ તો સૂત્ર મૂકી ન શકાય, કઈક વેલ્યુ જોઈએ. તો એ વેલ્યુ મેળવવા માટે આપણને એક હથિયાર આપ્યું છે કે પરિમિતિ. પરિમિતિ આપણને તૈયાર આપેલી છે. તો કે અહીં પરિમિતિ બરાબર એ વત્તા બી વત્તા સી, અર્ધ પરિમિતિ નથી, યાદ રાખજો પરિમિતિ છે. તો પરિમિતિ કેટલી છે, તો કે 300. એ કેટલા, તો કે જો અહીંયા લીધા 3x, બી કેટલા, તો કે 5x અને સી કેટલા, તો કે 7x. હવે આનો રસવાળો કરીએ તો 7 ને 5 12 ને 3 15x બરાબર 300. તો કે માટે x ને હું કરતા બનાવું તો 300 તો સામે હતા અને 15 છે એ છેદમાં ગયા, અહીંયા સાઈડે બદલાવી અને 15 ને નીચે મૂકલા બરાબર, એટલે x બરાબર 15 ના છે, સોરી 300 ના છેદમાં 15, એટલે કે આ આપણને જવાબ મળે 20. એટલે હજી આપણને x બરાબર 20 મળ્યા છે, બાજુનું માપ નથી મળ્યું. તો હવે a બરાબર છે કેટલા, 3x. તો કે 3 × 20 થાય ને, તો એ દર્શાવીએ તો કે 3 × 20 એટલે આ થયા 60 મીટર બરાબર. એવી જ રીતે b બરાબર કેટલા છે, 5x, એટલે 5 × 20 એટલે આ થઈ ગયા 100 મીટર. અને એવી જ રીતે c બરાબર છે 7x, એટલે કે 7 × 20 એટલે આ થઈ ગયા 140 મીટર. એ મળી ગયું, બી મળી ગયું અને સી મળી ગયું, પણ એસ મળ્યું નથી. તો એમાં મૂંઝાવાની કાંઈ જરૂર જ નથી, ડરવાની એ કાંઈ જરૂર નથી. એસ મળવું એ કાંઈ અઘરી વાત નથી, એસને મેળવવું એ કાંઈ અઘરી વાત નથી, બહુ સહેલી વાત છે. તો જુઓ, હવે હું અહીંયા છે ને એસ માટેનું એક અલગ બોક્સ જ બનાવી દઉં તમારા માટે. તમારે તો વ્યવસ્થિત સળંગ જ લખવાનું છે, આ તો હું વ્યવસ્થાના ભાગ રૂપે આ રીતે કરું છું. તો કે એસ બરાબર, હવે એસ બરાબર એ વત્તા બી વત્તા સી ના છેદમાં 2. સૂત્ર મૂકો તોય ચાલે, અને ડાયરેક્ટ હું કહું પરિમિતિ 300 આપેલી છે તો અર્ધ પરિમિતિ એટલું આમ લખી શકું, પરિમિતિના છેદમાં 2 બરાબર. તો પરિમિતિના છેદમાં 2 એટલે પરિમિતિ છે આપણને 300, ના છેદમાં 2 એટલે એસ આપણને મળી ગયું 150 મીટર. એસ મળી ગયું, એ મળી ગયું, બી મળી ગયું, સી મળી ગયું, ભયો ભયો. હવે શું આવે, તો કે હવે એરિયા ઓ PQR કોના ઉપરથી, હેરોનના સૂત્ર ઉપરથી.
બરાબર તો હેરોન ના સૂત્ર ઉપરથી આપણે આ એરિયાઓ પી ક્યુ આર કેમ લખાય તો કે એને આમ લખાય સાહેબ હવે તમને આવડી ગયું છો s s માઈનસ a s માઈનસ b s માઈનસ c s કેટલા છે તો કે s આપણને હમણાં જ મેળા ગરમા ગરમ મૂકી દ્યો 150 એટલે આ 150 ઇન બ્રેકેટ 150 માઈનસ a કેટલા મેળા 60 એટલે આ 60 150 માઈનસ 100 અને 150 માઈનસ 140 140 તમારે સળંગ લખવાનું છે હવે બાદ બાકી દબા દકી કરીએ એટલે જે જવાબ આવે છે એને અહીંયા ટાંકીએ એટલે 150 ના 150 એમ નમ ગુણ્યા 150 માઈનસ 60 એટલે એ થશે આપણા 90 150 માઈનસ 100 એટલે એ થશે આપણા 50 અને 150 માઈનસ 140 એટલે એ થશે આપણા 10 હવે 150 90 50 અને 10 શૂન્ય શૂન્ય વાળી સંખ્યા આવે ત્યારે શું કરવાનું તો કે ત્યારે શૂન્ય શૂન્યની જોડીઓ બનાવી દેવાની જો અહીંયા ખાસ જોજો ભલે બે જ નહીં ને ત્રણ સ્ટેપ વધારે થાય પણ દાખલામાં ક્યાંય ભૂલ પડવી જોઈએ નહીં આ જો કે તોય શોર્ટકટ જ છે તમને ઓલી જે ટેબલ વાળી રીત હતી અવિભાજ્ય અવયવ પાડવાના આના 150 ના એટલે 2 ગુણ્યા 75 પછી પાછા 3 ગુણ્યા બરાબર પછી 5 ગુણ્યા એ રીતે કરવામાં બહુ વાર લાગશે ને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બહુ વાર લાગવાની પછી પાછું 90નું ગોતવાનું 50નું ગોતવાનું અરે ના કરતા જો હું તમને શોર્ટકટ આપું 150 છે શૂન્ય શૂન્ય વાળા 4 છે બેકી સંખ્યા હોય ને તો ભેગા કરી દેવાના તો આને હું અહીં લખું છું 15 ગુણ્યા 10 90 છે તો એને હું લખું છું 9 ગુણ્યા 10 50 છે એને હું અહીંયા લખું છું 5 ગુણ્યા 10 અને આ 10 તો હતા જ સમજો 15 ગુણ્યા 10 9 ગુણ્યા 10 5 ગુણ્યા 10 અને 10 10 તો હતા જ છેલ્લા 10 ના તો હતા જ સમજો 4 મીંડા છે એટલે 4 વખત 10 થયા ઓકે હવે આ 4 વખત 10 છે એનું 2 વખત 10 થઈ જવાનું બીજું તો કે અહીંયા 9 છે પૂર્ણ વર્ગ છે પણ આ 15 છે એમાંથી હું 5 તેરી કરું તો 5ની જોડી થઈ શકે એમ છે 9 પૂર્ણ વર્ગ છે એને કોઈ સળી નહીં કરીએ તો આ થઈ 5 ગુણ્યા 3 9 ના 9 એમ 9 5 ના 5 એમ 9 આને હું લખી નાખું છું 100 ગુણ્યા 100 10 દાન 100 10 દાન 100 બરાબર અને હવે જો હું આનું વર્ગમૂળ કાઢું તો અહીંયા વર્ગમૂળમાં જોડીઓ છે આરામથી બનવાની છે આ 5 અને આ 5ની જોડી જોડી અંદર હોય બહાર આવે તો એકવાર થઈ જાય ગુણ્યા 3ની જોડી નથી પડ્યું રેવા દો 9 તો કે એનું વર્ગમૂળ થાય 3 બરાબર અને એને ગુણ્યા 100 અને 100 બે વખત છે તો 100 નું વર્ગમૂળ 10 અને બીજી વખત 100 નું વર્ગમૂળ 10 પણ છાપરાની અંદર તગડી એમનમ છે અને એમનમ રહેવા દો હવે અહીંયા જોઈએ તો કે આ 5 તેરી 15 અને પાછળના 2 મીંડા અહીંયા મૂકી દઉં તો 1500 વર્ગમૂળમાં 3 મીટર સ્ક્વેર એ આપણો એરિયા ઓફ PQR થવાનો એરિયા ઓફ PQR શું થઈ ગયો 1500 વર્ગમૂળમાં 3 મીટર સ્ક્વેર રાઈટ આઈડિયા ક્લિયર થાય છે તો આ સાથે આપણો જે જવાબ આપણે જોઈતો હતો એ છે આપણને અહીંયા મળી જાય છે આ છેલ્લે શું મળે છે તો હું વ્યવસ્થિત લખી દઉં તમને તો કે એરિયા ઓફ PQR બરાબર 1500 વર્ગમૂળમાં 3 મીટર સ્ક્વેર એ આપણો જવાબ થાય છે તો કે આપેલ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ બરાબર એને જો તમારે બોધપાઠ તરીકે મેં તમને કીધું છે લખવું કમ્પલસરી છે તો કે માટે આપેલ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ 1500 વર્ગમૂળમાં 3 મીટર સ્ક્વેર થાય અને આ સાથે આપણું ઉદાહરણ નંબર 3 છે એ પૂરું થાય છે બહુ સહેલું છે બહુ 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 સહેલું છે માત્ર ને માત્ર ધ્યાન રાખવાનું અહીંયા હવે જો અહીંયા નિયમમાં ધીરે ધીરે ઉમેરો થતો જાય છે પહેલું તો કે પૂર્ણ વર્ગો એને સળી નહીં કરવાની નહીં કરીએ બીજું તો કે જોડીઓ બનાવવાની અને ત્રીજો નિયમ એવો આવ્યો કે જો શૂન્ય વાળી સંખ્યા હોય તો એને 10 10 ના ભાગ વાળી છૂટી કરી નાખવાની 150 ને મેં 15 ગુણ્યા 10 કરી નાખ્યા 90 છે એને મેં 9 ગુણ્યા 10 કરી નાખ્યા 50 છે એને મેં 5 ગુણ્યા 10 કરી નાખ્યા અને દહડી તો હતી જ
આઈડિયા ક્લિયર થાય છે? તો આ રીતે આપણે આનું જોડીઓ બનાવી દીધી, 10 10 બરાબર, અને 15 ને મેં કર્યું 5 તેરી, અને કારણ કે 5 5 ની જોડી થતી હતી. તો આ સાથે આપણે ઉદાહરણ 3 છે એ પૂરું કરીએ. ખાસ આ સ્ટેપમાં ધ્યાન દેજો, આની પ્રેક્ટિસ જેટલી બને એટલી કરજો, તો અને તો જ તમને હેરોનના સૂત્રના દાખલા ઉપર પકડ આવવાની છે. તો આ સાથે આપણે ઉદાહરણ 3 ને ફાઇનલી પૂરું કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.